સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિને લઈ તેમની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવાની સાથે સહવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગર પ્રાથમિક શાળાના બાળકોએ રેલી યોજી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિ લઈને નાનપુરા મકાઈપુલ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પહેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોએ સ્વામી વિવેકાનંદના સૂત્રોને રજૂ કરતા બેનરો સાથે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાવા પામ્યા હતા. 4 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ. આ દિવસ ભારતવર્ષ યુવા દિવસ તરીકે પણ ઉજવે છે. એમણે બે વાત બહુ અદ્ભુત કહી હતી કે દરેક વ્યક્તિ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અને બીજી વાત એમણે કહી હતી, દરિદ્ર નારાયણની સેવા એ જ આપણું જીવન. મને લાગે વળગે છે ત્યાં સુધી દરિદ્ર નારાયણની સેવા કરવી આજે આપણા સૌનો ફરજ છે, કર્તવ્ય પણ છે. આ કામ કરવું જ જોઈએ, કારણ કે આખરે તો જે છેવાડાનો માનવી છે, જે ગરીબ છે, એના જીવનનું ઉત્થાન એ જ દરેકનો, વ્યક્તિનો, સરકારનો ધ્યેય હોઈ શકે. ફરીથી આજે સ્વામી વિવેકાનંદજીએ અમેરિકા જઈને સનાતન ધર્મની જે વાત મૂકી હતી અને સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યેનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, આજે વર્તમાન સંજોગોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ પણ એક નરેન્દ્ર નામ છે, એમણે પણ ભારત વર્ષને આજે વિશ્વના ફલક ઉપર આકર્ષિત કરવા માટે અનેક કાર્યક્રમો, અનેક યોજના અને અનેક કાર્ય કર્યા છે. ત્યારે આજે ફરીથી આવા મહાપુરુષ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે એમને અનેક અનેક વંદન છે, અભિનંદન. સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિ લઈને યોજેલા કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા, મનપા કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શહેરીજન મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. અઝર કુરશી સાથે હસસીટા.